સુરત જિલ્લાના પલસાણા પોલીસમાં પોલીસ જવાન ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. લોકડાઉન દરમિયાન એક મહિલાને માસ્ક બાબતે ગાડીમાં બેસાડી કૃત્ય કર્યાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસ કોન્સ્ટેબલ નરેશ કાપડિયા હાલ સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસમાં ફરજ બજાવે છે. આમ તો ખાકી રક્ષા માટે કહેવાય છે, પરંતુ ખાકીને શરમસર કરતી ઘટના સુરત જિલ્લાના બનવા પામી છે અને આ વખતે એક પોલીસ જવાન પર ફરિયાદ નોંધાઈ છે દુષ્કર્મની. ઘટના એ છે કે સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નરેશ કાપડિયા સામે પલસાણા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ઘટના ગત વર્ષે બની હતી. લોકડાઉન દરમિયાન એપ્રિલ માસમાં પલસાણા ગૌરવ ટાઉનશીપમાં રહેતી ફરિયાદી મહિલા બાઇક પર નીકળી હતી, જેને પોલીસ કોન્સ્ટેબલ નરેશ કાપડિયાએ રોકી તમે માસ્ક નથી પહેર્યું, પોલીસ મથક આવવું પડશે તેમ કહી મહિલાને કારમાં બેસાડી હતી. કેફી સ્પ્રે છાંટી બાદ કૃત્ય કર્યું હતું. ત્યારબાદ વર્ષ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દ્વારા મહિલાને હેરાનગતિ થતી હતી. યેનકેન પ્રકારે બળજબરીપૂર્વક બોલાવતો, મારતો અને બદકૃત્યને અંજામ આપતો. આખરે મહિલાએ પરિવારને જાણ કરતા આખરે મહિલાએ પોલીસ કોન્સ્ટેબલ નરેશ કાપડિયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી અને પલસાણા પોલીસે દુષ્કર્મ સહિતની વિવિધ કલમો ઉમેરીને ગુનો દાખલ કર્યો છે. પોલીસ કોન્સ્ટેબલ હાલ જિલ્લાના ઉમરપાડા પોલીસમાં ફરજ બજાવે છે.